ભારતના ઉત્તર પ્રદેશ પ્રાંતમાં એટા પંથકમાં રામપુર ગામે પિતા શુકલ બ્રાહ્મણ જીવરામના ઘેર ઈસવીસન 1513માં સંત નંદદાસનો જન્મ થયેલ. એમ કહેવાય છે કે ગૌસ્વામી તુલસીદાસ એમના ગુરુભાઈ હતા. કાશી નગરીમાં બંને સાથે વિદ્યાભ્યાસ કરતા હતા. એક લોકવાયકા મુજબ એક વખત સંત નંદદાસ દ્વારકાની યાત્રાએ જાય છે. રસ્તામાં એક ગામમાં એક સુંદર યુવતીના પ્રેમમાં આસક્ત થાય છે અને એ યુવતીના ઘરની આસપાસ એ ફરવા લાગે છે. એ ઘરનો પરિવાર કંટાળીને થોડા દિવસો માટે ગોકુળ ચાલ્યા જાય છે. તો ત્યાં તેમની પાછળ પાછળ તેઓ ગોકુળ પહોંચી જાય છે. ત્યાં ગોસાઈ વિઠ્ઠલનાથજીના સત્સંગથી તેમનો મોહ છૂટે છે, પણ ઇતિહાસકારો એને પ્રમાણ માનતા નથી. એક દિવસ કાશીથી એક સંઘ દ્વારકા જઈ રહ્યો હતો. સંત નંદદાસ તુલસીદાસની આજ્ઞા લઈને એ સંઘ સાથે મથુરા જાય છે. ત્યાંથી દ્વારકા જવા નીકળે છે, પણ દેવયોગે તેઓ રસ્તો ભૂલી જાય છે અને કુરુક્ષેત્રના સિંહનંદ નામના ગામે પહોંચી જાય છે. ત્યાંથી પાછા તેઓ વૃંદાવન તરફ ચાલવા લાગે છે. સંત નંદદાસ યમુનાના કિનારે પહોંચ્યા અને નાચવા લાગ્યા. વૃંદાવનમાં ભગવાનના દર્શન કરી ભાવ વિભોર થઈ ગયા. તેમને લાગ્યું કે વ્રજનો માલિક મને બોલાવી રહ્યો છે. ગોસાઈ વિઠ્ઠલનાથજીએ સામેથી તેમને બોલાવ્યા. સંત નંદદાસને દીક્ષિત કર્યા. ગુરુનો સ્પર્શ થતાં જ સંત નંદદાસની પ્રેમ રસભરી વાણી વહેતી થઈ ગંગાના પ્રવાહની જેમ. ગોસાઈ વિઠ્ઠલનાથજીએ તેમને ગળે લગાડીને ભાવથી ભીંજવી દીધા. સંત નંદદાસે ગુરુના ચરણોમાં વંદન કર્યા અને ભાવ વિભોર થઈને ગાવા લાગ્યા. શ્રી વિઠ્ઠલ મંગલ રૂપ નિધાન, કોટિ અમૃત સમહંસ મૃદુ બોલન, સબકે જીવન પ્રાણ, કરુણા સિંધુ ઉદાર કલ્પતરુ, દેથ અભય પદદાન, શરણ આયે કી લાજ ચહું, દિશી બાજે પ્રગટ નિશાન, તુમરે ચરણ કમલ કે મકરંદ, મન મધુકર લપટાન, નંદદાસ પ્રભુ દ્વારે રટત હે, રૂચત નહીં કુછ આન. સંત નંદદાસે ગોસાઈજીને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું અને ભગવાન કૃષ્ણના પ્રેમ રસમાં ખોવાઈ ગયા અને ગોવર્ધનમાં વિઠ્ઠલનાથજીના દર્શન કર્યા. એમ કહેવાય છે કે સંત નંદદાસે સંપૂર્ણ ભાગવતને ભાષાનું રૂપ આપ્યું હતું, પણ ગુરુના આદેશ પ્રમાણે કેવળ વ્રજલીલાના પદોને અને રાસરસને રાખી બીજું બધું વાગ્મય એમણે યમુનામાં વહાવી દીધું. સંતો ભક્તો કહે છે કે સંત નંદદાસ અને સંત સુરદાસ બંને પરમ મિત્ર હતા. એક દિવસ સંત સુરદાસે કહ્યું કે તમારામાં વૈરાગનો અભાવ છે, એટલે સંત નંદદાસ સંત સુરદાસની આજ્ઞાથી ઘેર આવી ગયા અને કમલા નામની કન્યા સાથે વિવાહ કર્યા. પોતાના ગામનું નામ શ્યામપુર રાખ્યું અને શ્યામપુર ગામે એક તળાવ બનાવ્યું અને આનંદપૂર્વક પોતાના ઘેર રહી ભગવાનની રસમયી લીલાના ભક્તિ કાવ્યો લખતા હતા. પણ તેમનું મન તો શ્રીનાથજીના ચરણોમાં હતું, એટલે થોડા દિવસો બાદ ગોવર્ધન પહોંચી ગયા અને માનસી ગંગામાં રહેવા લાગ્યા. સંત નંદદાસ કહે છે કે જે કવિતામાં હરિના યશનો રસ ના મળે એને સાંભળવી જ નહીં. સંત નંદદાસે ગોપી પ્રેમનો આદર્શ પોતાની રચનામાં દેખાડ્યો છે. સંત નંદદાસ કહે છે, રૂપ પ્રેમ આનંદ રસ, જો કુછ જગ મે આહી, સો સબ ગિરિધર દેવ કો નિધરક બરનો તાહી, મોહન પિયકી મુસકિન, ઢલકની મોર મુકુટકી, સદા બસો મન મેરે, ફરકીન પિયરે પટકી. નારદ ભક્તિ સૂત્રમાં નારદજી કહે છે, ગુણ રહિતમ કામના રહિતમ અવિચ્છિન્નમ પ્રતિક્ષણ વર્ધમાનમ સૂક્ષ્મ સૂક્ષ્માતરમ અનુભવ રૂપમ. ગુણ છે એટલે નહીં, કામના કે વાસના માટે પણ નહીં, પણ પ્રેમ થઈ જાય છે અને એ સતત વધતો જાય છે, એ અનુભવ રૂપ છે. એ વાણી દ્વારા કહી શકાય એમ નથી, પણ એ પ્રેમ રસને સંત નંદદાસે
જાણે આ પદમાં ઉતાર્યો છે. દેખો દેખોરી નાગર નટ નિરતત કાલિંદી તટ ગોપી કે મધ્ય રાજે મુખ કી લટક કાંછની કિકની કટી પિતાંબરી કી ચટક મટક કુંડલ કિરણ રવિ રથ કી અટક તતથે તતથે સબદ સકલ ઘટ ઉરપ તીરપ માનો પદ કી પટક રાસ મધ્ય રાધે રાધે મુરલી મે એઈ રટ નંદદાસ ગાવે તહા નિપટ નિકટ. સંત નંદદાસે રાસ પંચાધ્યાયી સુદામા ચરિત્ર ભાગવત દશમ સ્કંદ ભ્રમરગીત રૂકમણી મંગલ શ્યામ સગાઈ સિદ્ધાંત પંચાધ્યાયી જ્ઞાન મંજરી રૂપ મંજરી અનેકાર્થ મંજરી માન મંજરી માન લીલા વિરહ મંજરી દાન લીલા નામ ચિંતામણી લીલા અનેકાર્થ નામમાલા અને હિતોપદેશ શાસિકે પુરાણ જેવી રચનાઓ આપી ઈસવીસન 1583માં મહાપ્રયાણ કર્યું અને ભગવાન કૃષ્ણમાં ભળી ગયા. ભારતના મહાન સંત ભગવાન કૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિના આદર્શ એવા સંત નંદદાસને આજે આપણે ભાવથી વંદન કરીએ.